રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી કંપની બની ગઈ છે તો શું કારણો રહ્યા છે આના અને આ તેજીની વિગતો આપવા માટે આપણી સાથે જોડાયા છે મારા સહયોગી ચાંદની શુક્લા જે ચાંદની જણાવો રિલાયન્સના નવા શિખર સુધીની સફળ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી આ કંપની જે છે એ બની છે એના પર વધારે વિગત લઈએ તો નવા શિખરે રિલાયન્સ જે છે આપણને આ રિલાયન્સનો શેર પહોંચતો દેખાઈ રહ્યો છે રિલાયન્સની માર્કેટ કેપ વીસ લાખ કરોડને પણ પાર પહોંચતી આપણને દેખાઈ રહી છે અને સ્ટોક નવા રેકોર્ડ સ્તરે પહોંચતો દેખાઈ રહ્યો છે રિલાયન્સનો વીસ લાખ કરોડનું જે માર્કેટ કેપ છે પાર કરનારી ભારતની પહેલી કંપની બની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વાત કરીએ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે રિસન્ટલી અગર વાત કરીએ તો ઓગણીસ લાખ કરોડ પર માર્કેટ કેપ હતી એ આટલા ઓછા સેશન્સમાં આટલા ઓછા દિવસમાં વીસ લાખ કરોડને પાર આપણને નીકળતું દેખાઈ રહ્યું છે માર્કેટ કેપ આગળ વાત કરીએ ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આ જે સ્ટોક છે એની અપડેટ લઈ લઈએ તો ખાસ કરીને અહીંયા આ વર્ષે એક ચૌદ ટકાના જે છે ખાસ કરીને આપણને રિટર્ન્સ અત્યાર સુધીમાં આપ્યા છે અને સાથે લાસ્ટ વન યરની અગર વાત કરીએ તો સત્યાવીસ ટકાના એક પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે અને એની સાથે વધારે પોઝિટિવ જે છે છેલ્લા પાંચ વર્ષનો અગર ડેટા જોઈએ તો ખાસ કરીને કંપની એકસો ઓગણચાલીસ ટકાના એક રિટર્ન્સ જે છે પોઝિટિવ આપણને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આપ્યા છે બ્રોકરેજ હાઉસીસ જે છે એ કઈ રીતે અહીંયાથી વ્યૂ રિલાયન્સ પર રાખી રહ્યા છે તો અહીંયાથી સૌથી પહેલાં જોઈએ ખરીદદારીની સલાહ કેટલા આપી છે એંશી ટકા બ્રોકરેજ હાઉસીસ તરફથી વ્યૂઝ જે આવી રહ્યા છે એંસી ટકાના ખરીદદારી સાથેના અઠ્યાવીસ બ્રોકરેજ હાઉસીસ છે આમાં જેનો સમાવેશ થાય છે હોલ્ડની સલાહ આપે છે ચૌદ પોઈન્ટ ત્રણ ટકા બ્રોકરેજ હાઉસીસ જે જેમાં પાંચ જે છે એની સંખ્યા છે એટલે કે બ્રોકરેજ હાઉસીસ પાંચ જે છે જેઓ હોલ્ડની સલાહ આપી રહ્યા છે જે સેલ જે છે વેચવાલીની સલાહ આપી રહ્યા છે બે બ્રોકરેજ હાઉસીસ છે એટલે કે પર્સન્ટેજમાં જોઈએ તો પાંચ પોઈન્ટ સાત ટકા આપણને બનતા દેખાઈ રહ્યા છે હવે બ્રોકરેજ હાઉસીસના લક્ષ્યાંક જોઈએ ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ જે છે રિલાયન્સ પર વ્યૂઝ આપી રહ્યા છે તો એમાંથી બે હજાર નવસો દસથી લક્ષ્યાંકની શરૂઆત થાય છે એટલે કે સિટીનો આ ટાર્ગેટ છે જે સૌથી ઓછો છે અને ત્યારબાદ મેક્ઝિમમ નંબર જે છે ત્રણ હજાર બસો નવ્વાણુંનો આવતો દેખાઈ રહ્યો છે જે સેન્ટ્રમ દ્વારા આવતો આપણને બ્રોકરેજ હાઉસીસ તરફથી આ રિપોર્ટ્સ છે જે તમે જોઈ રહ્યા છો લક્ષ્યાંકની સાથે એ રિલાયન્સ પર આવતા દેખાઈ રહ્યા છે ગ્લોબલ ફ્રન્ટમાં જોઈએ માર્કેટ કેપ કંપનીનું તો બસો ચાલીસ બિલિયન ડોલર પર પહોંચતું દેખાઈ રહ્યું છે રિલાયન્સનું ગ્લોબલી અને તેતાલીસમી લાર્જેસ્ટ ગ્લોબલી અગર જોઈએ તો આ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આપણને બનતી દેખાઈ રહી છે જે આજે નવા શિખર પર વીસ લાખ કરોડને પાર આજે આપણને માર્કેટ કેપ પણ પહોંચતું દેખાઈ રહ્યું છે રિલાયન્સ પર